હૃદય. આપણું હૃદય એક અનોખું અને મહત્વનું અંગ છે. હૃદય જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ જટિલ અને અટપટું પણ. અને આ વાત એ લોકો વધારે સારી રીતે સમજી શકે છે જેમણે હાર્ટ અટેકની જ પીડા ભોગવેલી છે. આમ તો આપણે બધા એ જ સમજીએ છીએ કે હાર્ટ અટેક એટલે છાતીમાં દુખાવો, પરસેવો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટીઓ અને શરીરના ઉપરના ભાગમાં દુખાવો. પણ આપણું આ બધું જ સમજવું ખોટું છે, કારણ કે હાર્ટ અટેક કોઈ પણ લક્ષણ વિના પણ થઈ શકે છે, જેને સાયલેન્ટ અટેક તરીકે પણ ઓળખાય છે. હૃદયરોગનો હુમલો અથવા તો હાર્ટ એટેક આવવાના ઘણા બધા કારણો હોય છે, જેવા કે વારસાગત હોવું, મેદસ્વીપણું હોવું, મધુપ્રમેહ હોવો, બ્લડ પ્રેશર વધારે હોવું, ધૂમ્રપાન કરવું, અયોગ્ય ખોરાક ખાવો વગેરે વગેરે. આ બધા જોખમી પરિબળો જેને અમે રિસ્ક ફેક્ટર્સ કહીએ છીએ, તેને કારણે હૃદયની જે મુખ્ય ત્રણ ધમનીઓ છે એની અંદર કોલેસ્ટ્રોલના થર જામવા માંડે છે. આ કોલેસ્ટ્રોલના થર અમુક માત્રાથી વધારે વધી જાય તો હૃદયને લોહી, પોષક તત્વો અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળે છે. આ રોગની માત્રા અમુક સુધી હોય ત્યાં સુધી દવાઓથી ચાલે છે, પણ અમુક હદથી વધારે આ રોગની માત્રા વધી જાય તો એન્જિયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરીની જરૂર પડે છે. આ પ્રક્રિયામાં હૃદયની નુકસાન પામેલી ધમનીઓમાં એક વાયરને ધમનીમાં જામેલા કોલેસ્ટ્રોલની જગ્યા ઉપર પહોંચાડીને એ જ વાયરની મદદથી એક ફુગ્ગાને સ્ટેન્ટની પાસે પહોંચાડીને એમાં હવા પૂરવામાં આવે છે. આ ફુગ્ગામાં ફૂલાઈ જવાથી લોહી માટે વહેવાની જગ્યા બની જાય છે અને હૃદય સુધી ઓક્સિજન પણ પહોંચી જાય છે. પણ જો હૃદયમાં લોહી ના ફરવાનું પ્રમાણ સાવ જ ઓછું હોય તો પછી તો બાયપાસ જ કરાવવાનું રહે. બાયપાસમાં દર્દીના શરીરના બીજા ભાગમાંથી, જેમ કે છાતી, પગ કે પછી હાથમાંથી ધમનીઓ લઈને હૃદયમાં પ્રતિસ્થાપિત કે પુનઃસ્થાપિત કરવામાં આવે છે, જેના લીધે લોહીનું વહેણ ફરીથી ઘણું જ બધું સામાન્ય બની જાય છે. આ ટેકનોલોજીને કારણે હૃદયરોગનો હુમલો જો તાત્કાલિક સારવાર દર્દીને મળે તો જીવરાણ રહ્યો નથી. અને આ હૃદયરોગના હુમલામાં સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો સમયસર સારવાર મળે તો હૃદયમાં જે હાર્ટ એટેકને કારણે નબળાઈ આવી જાય છે એ ઘણે અંશે અટકાવી શકાય છે. યાદ રાખજો, એક સ્વસ્થ હૃદય જ આપણી સૌથી મોટી સંપત્તિ છે. એનું હંમેશા ખૂબ જ વધારે ધ્યાન રાખજો.